ગાંધીનગરમાં પ્રાથમિક શાળાઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 26 માર્ચથી 8 એપ્રિલ વચ્ચે યોજાશે પ્રાથમિક શાળાઓની પરીક્ષા. શાળાઓમાં પરીક્ષા ધોરણ 3 થી 8ના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જે તારીખ જાહેર કરવામાં આવી છે, 26 માર્ચથી 8 એપ્રિલ વચ્ચે યોજાશે શાળાઓમાં પરીક્ષા. 26 માર્ચથી 8 એપ્રિલ સુધી શાળાઓમાં પરીક્ષા યોજવામાં આવશે. ગાંધીનગરમાં પ્રાથમિક શાળાઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈન પર જોડાયા છે. હિતલ, જણાવશો પ્રાથમિક શાળાઓની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે, શું વિગતો? જી ચોક્કસ, એવું કહી શકાય કે રાજ્યમાં સમગ્ર રીતે ધોરણ 3 થી 8 દરમિયાનની જે પ્રાથમિક શાળાઓ છે તમામ માટેનો આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 26મી તારીખથી આ પરીક્ષાઓની શરૂઆત થશે અને 8 એપ્રિલ સુધીમાં આ પરીક્ષા પૂર્ણ કરાશે. જે રીતે રાજ્ય સરકાર દ્વારા સીબીએસઈ ના અનુક્રમે વેકેશન થી માંડીને તમામ જે ગોઠવણ કરવામાં આવી છે એ અંતર્ગત આ પ્રકારે પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે અને પ્રથમ ગુજરાતીના પેપર જે શરૂઆત થશે ધોરણ 3 થી 5 સુધીના જે બાળકો છે એમનું સવારના 11 થી 1 વચ્ચે પેપર લેવાશે અને 6 થી 8ના બપોર બાદ પેપર લેવાશે. આ પ્રકારના કાર્યક્રમ આપી દેવામાં આવ્યા છે અને તમામ જિલ્લા શિક્ષણાધિકારીને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારે આ શિડ્યુલનો ઉપયોગ કરવાનો રહેશે. સાથે સાથે મહત્વની વસ્તુ એ છે કે જે પેપરો છે એ જિલ્લા કક્ષાએ કાઢવામાં આવશે અને તપાસવાની પણ પદ્ધતિ ક્યાંક ને ક્યાંક ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ જે રીતે તપાસે છે એ રીતે તપાસવામાં આવશે. એટલે શિક્ષણમાં જે પરિવર્તન આવી રહ્યું છે એ અંગેનો આ મહત્વપૂર્ણ નિર્ણય ચોક્કસ કહી શકાય. જી જી બિલકુલ, થી હિતલ આભાર આપ. ગાંધીનગરમાં પ્રાથમિક શાળાઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની પરીક્ષા 26 માર્ચથી 8 એપ્રિલ વચ્ચે યોજાશે. સુરતમાં સ્ટેટ જીએસટીના રાજ્યવ્યાપી દરોડા સામે આવ્યા છે. કેટરિંગ અને ફાર્મ હાઉસ માલિકોના એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. સુરત, અમદાવાદ સહિતના મોટા શહેરોમાં જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે. લગ્ન સહિતના ઓર્ડર્સમાં જીએસટીની મોટા પાયે ચોરી કર્યાની શંકા છે, જે મામલે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી. સુરતમાં, અમદાવાદમાં સહિતના મોટા શહેરોમાં જીએસટી વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લગ્ન સહિતના ઓર્ડર્સમાં જીએસટીની મોટા પાયે ચોરી થતી હોવાની આશંકાએ દરોડા પાડવામાં આવ્યા. સ્ટેટ જીએસટીના રાજ્યવ્યાપી દરોડા સામે આવ્યા છે. કેટરિંગ અને ફાર્મ હાઉસ માલિકોના એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. સુરત, અમદાવાદ સહિતના મોટા શહેરોમાં જીએસટીના દરોડા સામે આવ્યા છે. લગ્ન સહિતના ઓર્ડર્સમાં જીએસટીની મોટા પાયે ચોરી થતી હોવાની આશંકાએ દરોડા પાડવામાં આવ્યા છે. સ્ટેટ જીએસટીના રાજ્યવ્યાપી દરોડા સામે આવ્યા છે. કેટરિંગ અને ફાર્મ હાઉસ માલિકોના એકમો પર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી. સ્ટેટ જીએસટીના રાજ્યવ્યાપી દરોડા સુરત, અમદાવાદ સહિતના તમામ મોટા શહેરોમાં જીએસટી વિભાગે લાલાંક કરી છે. દરોડાની કામગીરી કરવામાં આવી છે. લગ્ન સહિતના ઓર્ડર્સમાં જીએસટીની જ મોટા પાયે ચોરી થવાની આશંકા છે. સુરતમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે પાડ્યા છે વેપારીને ત્યાં દરોડા. બ્રાન્ડેડ ઘડિયાળની નકલી કોપી વેચતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે. ભાગલચર રસ્તાની સના ટાઈમ્સમાં દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી. લાખો રૂપિયાની નકલી ઘડિયાળ પણ જપ્ત કરવામાં આવી છે. બ્રાન્ડેડ ઘડિયાળની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે. સના ટાઈમ્સમાં દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે. ભાગલચર રસ્તા પાસે સના ટાઈમ્સમાં દરોડા પાડી કામગીરી હાથ ધરવામાં આવી છે. લાખો રૂપિયાની નકલી ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. આગળ પણ આ મામલે વધારે તપાસ તેજ કરવામાં આવી છે. બ્રાન્ડેડ ઘડિયાળની નકલી કોપી વેચતી આ ફેક્ટરીમાં દરોડા પાડીને આગળની કાર્યવાહી હાથ ધરાય છે. ભાગલચર રસ્તાની સના ટાઈમ્સમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી. લાખો રૂપિયાની નકલી ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. ભાગલચર રસ્તા પાસે આ ફેક્ટરી આવેલી છે. સના ટાઈમ્સની ફેક્ટરીમાં દરોડા પાડી આગળની કાર્યવાહી તેજ કરાઈ છે. સંવાદદાતા તેજસ મોદી ફોનલાઈન પર જોડાયા છે. તેજસ, જણાવશો સના ટાઈમ્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા છે, નકલી ઘડિયાળ બનાવવાની વિગતો પ્રાપ્ત થઈ હતી, શું વિગત? સુરતની અંદર જે બ્રાન્ડેડ કંપનીઓ હોય છે તેની ડુપ્લિકેટ ઘડિયાળો વેચવાનું એક રેકેટ ચાલી રહ્યું હતું. આ સંદર્ભની માહિતી સીઆઈડી ક્રાઇમને મળી હતી અને સીઆઈડી ક્રાઇમની ગાંધીનગરની જે ટીમ છે તેના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરતના ભાગળ વિસ્તારની અંદર
જે દુકાન આવી છે તેમાં દરોડાની કામગીરી કરવામાં આવી હતી. સીઆઈ સેલની જે ટીમ છે તે અહીં પહોંચી હતી અને મોટી સંખ્યાની અંદર જે બ્રાન્ડેડ કંપનીઓ હોય છે સના ટાઈમ્સ નામની જે દુકાન છે તેમાં પહોંચી હતી અને રાડો, રોલેક્સ, મોન્ટ, પછી એ સિવાય કેલ્વિન ક્લેઈન અને ડીઝલ નામની જે કંપનીઓ છે, જે બ્રાન્ડેડ કંપનીઓ છે, તેની ડુપ્લિકેટ અથવા તો ફર્સ્ટ અથવા સેકન્ડ કોપી કહી શકાય તે પ્રકારની જે ઘડિયાળો હતી તે ખરીદો, તે વેચાણ, તેનું વેચાણ ચાલી રહ્યું હતું. હાલમાં જે લાખો રૂપિયાનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે તેવું અધિકારીઓનું કહેવું છે. જો સંપૂર્ણ ગણતરી થયા બાદ જ કહી શકાય છે કે કેટલી માત્રામાં દરોડા, કેટલી માત્રામાં માલ મળી આવ્યો છે, પરંતુ લાખો રૂપિયાનો મુદ્દા માલ મળ્યો હોવાનું અત્યારે અધિકારીઓ કહી રહ્યા છે. તપાસ અત્યારે ચાલી રહી છે અને મોડી રાત સુધી આ તપાસ ચાલુ થવાની શક્યતા છે. બાદમાં મૈધપુરા અથવા તો અઠવા પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી જી તેજસ, આભાર આપનો.